સુરત જિલ્લા એલસીબી પોલીસે કામરેજના વલથાણ ગામ નજીકથી ઘરફોડ ચોરીના બે રીઢા ચોરોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આ બંને આરોપીઓએ થોડા દિવસ પહેલાં જ બારડોલી તાલુકાના ઉવા ગામે 8 લાખથી વધુની ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી, તેમજ બંને 10થી વધુ ચોરીની કબૂલાત કરી હતી. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામે ગત તારીખ 15 ઓક્ટોબરના રોજ બે સમુદ્રઘાટમાં ચાવી લાખોનું સોનું તેમજ અમેરિકન ડોલર રોકડા 3 લાખ મળી 8 લાખથી વધુની ચોરી અંજામ આવી ગયા હતા. મોટી ચોરીની ઘટના હોવાથી જિલ્લા એલસીબી પોલીસે તમાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન બાતમીના આધારે એલસીબી પોલીસે કામરેજના વલથાણ ગામેથી બે રીઢા ઘરફોડ ચોરીને ઝડપી પાડ્યા હતા. બંનેની ધરપકડ બાદ પોપટ બની ગયેલા ચોરોએ ઉવા ગામે મોટી ઘરફોડ ચોરીની કબૂલાત કરી લીધી હતી. સુરત ગ્રામ્ય જિલ્લામાં વણશોધાયેલ ગુના તેમજ ગંભીર ગુનાઓ બાબતે મહેરબાન આઈજીપી સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્યની સૂચનાના આધારે આજે એલસીબીની ટીમ સાથે અમે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમીરાએ એવી હકીકત મળેલી કે ઉવા ગામે થયેલી બારડોલી પોસ્ટેના ઉવા ગામે થયેલી ચોરીના બે આરોપીઓ આજે ચોરીમાં જે વસ્તુઓ ગઈ છે તે વેચવા માટે સુરત સિટી તરફ જવાના છે, જેથી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં રહી તેઓને વલથાણ નહેર પાસેથી પકડી અને ચેક કરતા અને તેની પાસે પૂછપરછ કરતા તો તેઓ આ ગુનાની અંગે કબૂલ કરે છે અને ચોરીમાં ગયેલ 19 તોલા સોનું જેની પાસેથી રિકવર કરવામાં આવે છે તેમજ ચોરીમાં ગયેલા 700 અમેરિકન ડોલર જે પણ રિકવર કરવામાં આવે છે. વધુમાં પૂછપરછ કરતા તેઓનો ઇતિહાસ પણ આવો ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવે છે, જેમાં યુસુફ રસુલ સાદીવાન આરોપી નંબર 1 તે અગાઉ પણ બારડોલી પોસ્ટે ખાતે એરેસ્ટ થયેલો છે, તેમ તે સિવાય અન્ય જિલ્લાઓના પણ ચોરીના ગુનાઓમાંથી એરેસ્ટ થયો છે. આરોપી નંબર 2 આરિફ ઝહીર સૈયદ તે આજ સુધી કોઈ પણ ગુનામાં પકડવામાં નથી આવેલો. દરેક 7 ગુનાઓમાં તે વોન્ટેડ છે, જેના 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે. વધુમાં પૂછપરછ કરતા તેઓ 10 કરતા વધારે ઘરફોડ ચોરી કર્યાનું કબૂલાત કરે છે, તેથી આથી તેમને 41(1)A મુજબ એરેસ્ટ કરીને આગળની ગુનાની તપાસ બારડોલી પોસ્ટે ખાતે સોંપી દીધી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમની આખો ગુનાહિત ભૂતકાળ બહાર આવી ગયો હતો, કારણ કે બંને ઇસમો જુગલબંધી કરી દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાના ગામડાઓમાં રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતા હોવાની તરકીબ પણ બહાર આવી હતી. આ લોકોની એમોમાં તો એવું છે કે તેઓ દિવસ દરમિયાન રેકી કરતા અને જે ઘર બંધ હોય અને તેઓને જોવામાં એવું લાગે કે આ ઘરમાંથી મોટી રકમ મળી શકે એમ છે, તો એવા ઘરને તેઓ રાત્રે ટાર્ગેટ બનાવતા અને ગુનામાં તે પોતાનું બાઇક વાપરતા અને ફક્ત 2 જ વ્યક્તિઓ આ ગુનામાં સંડોવાયેલા રહેતા. ઘરફોડ ચોરીમાં માસ્ટર બની ગયેલા બંને ઇસમો પૈકી એક યુસુફ ઉર્ફે ડોન રસુલ દીવાન કે જે નવસારી જિલ્લાના રાનખુવા ગામમાં રહેવાસી છે, બીજો અફરુદ્દીન ઝહીરુદ્દીન સૈયદ વલસાડ જિલ્લાના ધરમપુરનો રહેવાસી હોવાની કબૂલાત કરી હતી. બંને સુરત તાપી નવસારી વલસાડ જિલ્લામાં મળીને 10થી વધુ ઘરફોડ ચોરીનો અંજામ આપી ચૂક્યા છે, જેથી હવે બંનેને રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી વધુ તપાસ દરમિયાન અનેક ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવાનું પોલીસ આશાવાદ સેવી રહી છે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, કામરેજ.